સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો હવે સરકારના ટેકાના ભાવે નહીં પરંતુ ઓપન માર્કેટયાર્ડમાં ઘઉં વેચી રહ્યા છે. ટેકાના ભાવ કરતાં વધુ ભાવ ઓપન માર્કેટમાં મળી રહ્યા છે, તો સામે તાત્કાલિક રૂપિયા મળી જતાં ખેડૂતો હવે માર્કેટમાં વળ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે 82,000 હેક્ટરથી વધુ ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષે કમોસમી વરસાદે પણ ઘઉંના પાકને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારે મહા મહેનતે ખેડૂતોએ ઘઉંનો પાક ઊભો કર્યો હતો. જ્યારે ઘઉં તૈયાર થયા ત્યારબાદ સરકારના ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવવા પહોંચ્યા. ભારે જહેમત બાદ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું, પણ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ઘઉંનો પાક ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી ખેડૂતો ઘઉંનો પાક ટેકાના ભાવે નહીં પણ ઓપન માર્કેટમાં જ વેચી રહ્યા છે, તો આ વર્ષે પણ 94 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ એક પણ ખેડૂત 8 જેટલા ખરીદ કેન્દ્ર પૈકી એક પણ સેન્ટર ખાતે ઘઉં વેચવા પહોંચ્યો નથી. સરકારના ટેકાના ભાવ 455 કરતાં હિંમતનગર ઓપન માર્કેટમાં ભાવ વધુ મળી રહ્યા છે. અત્યાર સુધી સૌથી ઊંચા ભાવ 800 પડ્યા હતા, તો નીચા ભાવ 480ની આસપાસ રહ્યા હતા, જેને લઈને ખેડૂતો ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે. સિઝનમાં માર્કેટના બંને તરફ ટ્રેક્ટરની લાઈનો લાગતી હોય છે અને મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટમાં ઘઉં વેચવા પહોંચતા હોય છે. સાથે અહીં કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન કરાવવું પડતું નથી, તો પૈસા પણ તાત્કાલિક મળી જતા હોય છે. જ્યારે ટેકાના ભાવે વેચે તો એક તો નંબર આવે અને રાહ જોવાની, અને બાદમાં જો નંબર આવી જાય તો પૈસા ક્યારે એની રાહ જોવાની, જેના કારણે ખેડૂતો પોતાના ઘઉંનો પાક ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે. હિંમતનગર માર્કેટની વાત કરીએ તો આ વર્ષે 330,400 બોરીની આવક થઈ છે, જે અન્ય માર્કેટ કરતાં પણ વધુ છે. આમ તો સરકાર જો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવ પોષણક્ષમ આપે તો ચોક્કસ ખેડૂતો ઘઉંનો પાક ઓપન માર્કેટમાં નહીં પણ ટેકાના ભાવે વેચે, પરંતુ રજીસ્ટ્રેશનની જફા અને તાત્કાલિક રૂપિયા મળી જતા ખેડૂતો ઘઉંનો પાક ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. અત્રેના જિલ્લામાં ઘઉંના કુલ 94 ખેડૂતોનું રજીસ્ટ્રેશન હતું. 94 ખેડૂતોને અમે અહીંયાથી SMS કરેલા છે વેચાણ અર્થે આવવા માટે, પરંતુ ઘઉંના વેચાણ માટે કોઈ પણ ખેડૂત ખરીદ કેન્દ્ર ખાતે આવેલ નથી. ઘઉંના અત્રેના જિલ્લામાં 8 ખરીદ કેન્દ્રો હતા અને ટેકાનો ભાવ છે 455 રૂપિયા પ્રતિ મણ. ખેડૂતો વેચાણ અર્થે ના આવ્યા હોય એનું કારણ અમારા માનવા મુજબ એવું કે બજારમાં પોષણક્ષમ ભાવો તેમને મળી રહ્યા હોય તો સરકારશ્રીના ખરીદ કેન્દ્રો ખાતે વેચાણ અર્થે ના આવ્યા હોય. કેટલા વર્ષથી સાહેબ ખેડૂતો વેચવા આપતા? લગભગ 2022-23 અને આ 24 3 વર્ષથી ઘઉંના ખેડૂતો વેચાણ